રાજ્ય સરકાર દ્વારા ફરીથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે ત્યારે પોરબંદરના કુતિયાણામાં આ ખરીદીમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થયો છે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ખેડૂતોએ કર્યો છે કેવી રીતે થયો આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ આવો જોઈએ હેલો બોલો એ રામભાઈ બોલા મુકેશભાઈ બોલો ભાઈ ઓલા 18,000 નું તમે કીધું ને મને હે હા એ 18,000 તમે કીધું કે વ્યાજ બી કરો બરાબર એ રામભાઈ બોલા મારી માંડવી તોરા નો આવ્યો હમણાં ત્રણ ખાતા ને તમે નો કીધું બપોર પછી આવી રૂપિયા લઈને બિલ બનાવી દે હા હા તી એ વ્યાજ બી કરો ત્રણ ખાતા ને માંડવી ઉઠી બરાબર એક મારા માના નામ નું એક મારા બાપ હે હેલો એમ કહો કે બિલ બનાવી દીધો વ્યાજ બી મહિને 18,375 તમે કીધા બરાબર હા તો કઈક વ્યાજ બી કરો 18 ખાંડી છે જે 12 ખાંડી બીજી તોરવાની છે તો કઈક વ્યાજ બી કરી નાખો ને વ્યાજ બી તો મુકેશભાઈ અમે આપણે આપણે એક જ કહેવાય બરાબર કેટલા કરી દો વેપારી પર ઉસીને લેવાના છે ઠીક લાગે પણ તમે કયો તો એ પ્રમાણે વેપારી પર લઈને આવા ને હે વધારે કઈ નતું કેટલા તોડવા સાંભળ્યું ને તમે કુતિયાણામાં મગફળી ખરીદીમાં કટકીનું કૌભાંડ થયું છે 20 મણ મગફળી દીઠ 1,000 રૂપિયાની વસૂલી કરવામાં આવી રહી છે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ખેડૂતોએ કર્યો છે વચેટિયાઓ રોકડી કરી રહ્યા હતા મંડળીના કેટલાક લોકો પણ આમાં સામેલ છે રોકડા સેવા સહકારી મંડળીમાં ખરીદી શરૂ થઈ હતી કાચું બિલ આપી ઉપલી રકમની માંગણી થઈ રહી છે ખેડૂતો પાસે રોકડ રકમની માંગણી કરવામાં આવી છે કૌભાંડમાં ગુજકોટના અધિકારીઓ પણ સામેલ છે હાંજી ગયા તો એ લોકોએ અમને કીધું કે સાઈડમાં રાખી દો પછી અમે એક વાગ્યો એટલે અમને કીધું કે ભાઈ હવે તમારે ટ્રેક્ટર લગાડી દો એટલે અમે લગાડ્યા ટ્રેક્ટર એટલે એ લોકોએ તોરવાનું ચાલુ કર્યું અંધારામાં કોઈ લાઇટ બેલની સુવિધા હતી નહીં પછી એ લોકો કે અહીંયા કે આપણે બધું હમણાં તોરાઈ જશે એક 70 ગુણી તોરી એ લોકોએ પછી 70 ગુણી તોરીને એ લોકોએ બંધ કરી દીધું ત્રણ ખાતા છે અમારા એક પપ્પાનું એક મમ્મીનું એક મારું બરાબર ત્રણેય ખાતામાં 70 ગુણી આવે ત્રણેય ખાતામાં 1 તારીખનો 5 તારીખનો મેસેજ હતો મોબાઈલમાં 110 ગુણી અને પછી અમે 70 તોરી લીધી લોકો પછી એ લોકો કે હવે ભાઈ નહીં તોરાય કે હવે બીજાનો વારો છે બે નંબરનું ટોકન આપ્યું મને એટલે પહેલોનો વારો બીજો વારો મારો આવ્યો એટલે એ લોકો કે હવે તમે કે સવારે તોરાશે એટલે મેં કીધું કે ભાઈ એમ ના હાલે તમે અધૂરું મૂકી દો તો કે એમ હાલશે ભાઈ કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ એટલે મેં કીધું ભાઈ હું 100 નંબરને ફોન કરું તો એ લોકો એકવાર તો આગા પાસેથી અને પછી મને કે હમણાં તમારું ભાઈ સવારે તોરી દેશું બીજા માણસો આ માણસો થાય કે એવું બધા બાના કરે અને બીજો ટેકલો તોરવો ચાલુ કરી દીધો આ કૌભાંડ રોકડા સેવા સહકારી મંડળીમાં રાત્રિના સમયે થયો ખેડૂતો પાસે રૂપિયા 18,000ની માંગણી કરાઈ ખેડૂતે સમગ્ર મામલો મોબાઈલમાં કેદ કર્યો ફોનમાં એને હારી કે ભાઈ આજે માલ ભરીને આવી અમે તો કે એને કીધું કે આ સાંજે આવી જાવ એટલે સવારે તોરાઈ જાય બરાબર તો એ લોકોએ પાછું અમને રાતને 1 વાગે તોલ ચાલુ કરાયો રાતના 1 વાગે 70 ગુણી તોર્યું એ લોકોએ તોરીને પછી મને કે હવે સવારે તોરાશે તો મેં કીધું કે તો હવે અડધી તોરી તમે તો બીજી કેમ તો મેં 100 નંબરનું કીધું તો મને કે તમે 100 નંબરને તેડાવો કોઈ ગમે ને તેડાવો અહીં કંઈ ફરક પડતો નથી હું કંઈ વાંધો ને ભાઈ તો તમે આ મગફળી તો પાછો એ ઢીલા પડ્યા એટલે એ લોકો આવ્યા કે ભાઈ સવારે તોરી નાખશું અત્યારે અંધારો થઈ ગયો બીજાનો તોલ ચાલુ હતો તો એનો બીજી બાજુમાં હતી એને તોરવી ચાલુ કરી દીધી જ્યાં નજીક પડે એમ ચાલુ કરી દેતા હતા એ લોકોને બીજું કોઈ ઓલું નહોતું એટલે હું કંઈ વાંધો નહીં ભાઈ અમારે સવારે તોરજો એટલે બે ખાતાની સવારે તોરી લોકોએ પછી બધું કમ્પ્લીટ કરી હું ત્યાં ઓફિસમાં ગયો એટલે એ લોકોએ કાચી પોઈસું આપી દીધી હતી મને પહેલાં અહીંથી મુકેશભાઈ કરીને મુકેશભાઈ કીધું ગોપીશભાઈ હું ઓફિસમાં ગયો તો એ લોકો ત્યાં એક ભાઈ બેઠો હતો એ ભાઈ કે મને કે તું મુકેશભાઈને બોલાવી આવ મુકેશભાઈ કહેશે તો હું હમણાં બિલ કરી દઉં નકર નહીં થાય હું કંઈ વાંધો ના મુકેશભાઈને બોલાવી મુકેશભાઈ કે હવે ભાઈ કે તમે અહીંયા આવો સાઈડમાં કે હું કંઈ વાંધો નહીં તું બોલો તો કે તમારે એક ખાંડી લેખે 1,000 રૂપિયા દેવાના છે તમારી કુલ ટોટલ 18 ખાંડી માંડવી થઈ એટલે 18,000 રૂપિયા ફરજિયાત
દેવાના છે. સમગ્ર કૌભાંડ મામલે અહીં અનેક સવાલ ઉભા થાય છે કે સરકાર અને જવાબદાર તંત્ર પગલાં લેશે. આ રોકડ રકમ કોના કહેવાથી લેવામાં આવી રહી છે? રકમ લેનાર વ્યક્તિ કોણ છે? આ રકમના હપ્તા ક્યાં સુધી પહોંચે છે? સમગ્ર મામલે તપાસ થશે ત્યારે આ સમગ્ર સવાલોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે તો મગફળી ખરીદીમાં મસ મોટું કૌભાંડ બહાર આવશે. તેજસ પટેલ, VTV ન્યૂઝ, પોરબંદર.